गुड मॉर्निंग स्टूडेंट्स, गया लेक्चर नी अंदर आपणे ध सीम्पल पास्ट टेन्स ए पूरो कर्यो हतो त्यारे मैं तमने कीधेलुं हतुं के हवे पछीना लेक्चरमां आपणे नवो काळ भणवानो छे ध प्रेझन्ट कंटीन्युअस टेन्स। ध प्रेझन्ट कंटीन्युअस टेन्स, प्रेझन्ट एटले वर्तमान, कंटीन्युअस एटले चालू અને ટેન્સ એટલે કાળ, ચાલુ વર્તમાન કાળ। આપણે સાદો વર્તમાન કાળ ભણ્યા, સાદો ભૂતકાળ ભણ્યા, હવે ત્રીજો કાળ ભણવાનો છે ચાલુ વર્તમાન કાળ। કાળનું નામ શું છે? વર્તમાન કાળ। વર્તમાન કાળ એટલે હાલમાં વાત થતી હોય એ, અને ચાલુ એટલે શું? જે ક્રિયા ચાલુ હોય એને દર્શાવવા માટે જે વાક્ય લખાય છે ને એને ચાલુ વર્તમાન કાળમાં દર્શાવાય। અત્યારે હું એમ કહું કે હું બોલી રહી છું, તો હું અત્યારે બોલું છું એ ક્રિયા કેવી છે? ચાલુ છે। તો આ જે વાક્ય લખાય ને એ ચાલુ વર્તમાન કાળમાં લખાય। પછી અત્યારે હું લખું છું, તો હું એમ બોલું કે હું લખી રહી છું, તો મારી લખવાની ક્રિયા અત્યારે કેવી છે? ચાલુ છે ને। એટલે કોઈ પણ ક્રિયા, ઘટના, બનાવ જો બોલતી વેળાએ એ થઈ રહી હોય તો એ વાક્યને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય। જો મેં અહીં લખ્યું છે કે યુઝ એટલે ઉપયોગ, શું એનો ઉપયોગ છે? બોલતી વેળાએ એટલે જ્યારે આપણે બોલીએ છીએ એ સમયે, વેળા એટલે સમય, જે ક્રિયા ચાલુ છે, જે આપણે કાર્ય કરીએ છીએ એ ક્રિયા ચાલુ છે અથવા ક્રિયા થઈ રહી છે, એ ક્રિયા અત્યારે થતી હોય એમ, તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે। મેં હમણાં જ તમને એક્ઝામ્પલમાં બે વાક્ય કીધા કે હું લખી રહી છું, તો મારી લખવાની ક્રિયા કેવી છે? ચાલુ, એટલે એ ચાલુ વર્તમાન કાળમાં દર્શાવાય। પછી હું બોલી રહી છું, તો મારી બોલવાની ક્રિયા પણ કેવી છે? ચાલુ, એટલે એ વાક્ય પણ ચાલુ વર્તમાન કાળમાં દર્શાવાય। એટલે કોઈ પણ ક્રિયા છે એ હાલમાં અત્યારે જ થઈ રહી હોય એ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય। હવે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય સમજાઈ ગયો? કોઈ પણ ક્રિયાને ચાલુ છે અને એને લખવી છે તો એ વાક્ય કેમાં લખાય? ચાલુ વર્તમાન કાળમાં। હું લખી રહી છું, વાંચી રહી ગયું, સૂઈ રહી છું, બેઠી છું, પાછળ છું શબ્દ આવે એટલે એ ક્રિયા કેવી હોય? અત્યારે હાલમાં એ ક્રિયા ચાલુ હોય। હું રમી રહ્યો છું, લઈ રહ્યો છું, બરાબર, પછી છોકરી હોય તો હું લાવી રહી છું, હું દોરી રહી છું, આ બધી ક્રિયા છે એ ચાલુ વર્તમાન કાળમાં દર્શાવાશે। એટલે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ સમજાઈ ગયો તમને? શું કહેવાય? તો કે હાલમાં થતી ક્રિયા દર્શાવવા માટે। હવે ચાલુ વર્તમાન કાળની અંદર ટુ બીના ક્રિયાપદ, વર્તમાન કાળમાં આપણે ક્યાં ક્રિયાપદ જોયા હતા? એમ ઇઝ આર જોયા હતા, ભૂતકાળમાં ક્યાં જોયા હતા? વોઝ અને વેર। એવી રીતે ચાલુ વર્તમાન કાળની અંદર પણ ટુ બી ક્રિયાપદ છે, એને જુઓ અહીં લખેલા છે। ટુ બી ક્રિયાપદ ક્યાં લખેલા છે? એમ, ઇઝ અને આર, આ તો સાદા વર્તમાન કાળમાંય હતા ને, તો આપણે જે કાળ ભણીએ છીએ એમાં વર્તમાન કાળ એવો શબ્દ છે? હા છે, જુઓ, પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, વર્તમાન કાળ આ ત્રણ શબ્દ ઉપરથી ઓળખાય, એમ, ઇઝ, આર, છે, છો, છીએ, છું, આ બધા શબ્દો છે એ ઇંગ્લિશમાં એમ ઇઝ આર વડે દર્શાવાય છે। હું શિક્ષક છું, આઈ એમ ટીચર, તે વિદ્યાર્થી છે, હી ઇઝ સ્ટુડન્ટ, પછી અમે શિક્ષકો છીએ, વી આર ટીચર્સ, તો છે એમ ઇઝ આર, આ બધા શબ્દો આપણને વર્તમાન કાળ સૂચવે છે। તો હવે ચાલુ શબ્દ છે એ કેના દ્વારા ઓળખાય? વર્તમાન કાળ સૂચવતા શબ્દો આપણે જાણી ગયા, એમ ઇઝ આર, પણ આ ચાલુ શબ્દ છે, ચાલુ કાળ, એ કેવી રીતે ઓળખશું? તો ચાલુ કાળ ઓળખવા માટે એમ ઇઝ આર પ્લસ એમ ઇઝ આર, કોઈ પણ ત્રણમાંથી એક શબ્દ તો હશે જ, એની સાથે આવશે આઈ એનજી વાળું ક્રિયાપદ। ક્રિયાપદ એટલે મેં તમને કીધું હતું ને કે જે ક્રિયા થાય છે એનો સ્પેલિંગ, ધારો કે લખવાની ક્રિયા થાય છે તો એનો સ્પેલિંગ શું થાય? રાઇટ। વાંચવાની ક્રિયા થાય છે તો એનો સ્પેલિંગ શું થાય? રીડ। આ જે ક્રિયાપદ છે એની પાછળ શું લાગેલ હશે? આઈ એન જી, અહીં હું લખું છું આર ઈ એ ડી, રીડ એટલે વાંચું, રીડિંગ,
થઈ ગયું આઈએનજી વાળું ક્રિયાપદ. તમને એમ થયું કે આઈએનજી વાળું ક્રિયાપદ એટલે શું? તો આઈએનજી વાળું ક્રિયાપદ અહીં મેં લખેલું છે. પછી પ્લે, પી એલ એ વાય, પ્લે એટલે રમવું, એની પાછળ આપણે આઈએનજી લગાડી દઈએ, પ્લેઇંગ. થઈ ગયું આઈએનજી વાળું ક્રિયાપદ. હવે સમજાઈ ગયા? તમે જે બધા ક્રિયાપદને ઓળખો છો એ બધા ક્રિયાપદની પાછળ આઈએનજી ત્રણ આ શબ્દ લાગે એટલે એ આઈએનજી વાળું ક્રિયાપદ થઈ જાય. આપણે કેમ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને વી વનથી ઓળખતા હતા, મૂળ ક્રિયાપદ ઓળખતા હતા. સાદા ભૂતકાળમાં વી ટુથી ઓળખતા હતા. ક્રિયાપદનું વી ટુ વાળું રૂપ એટલે ભૂતકાળનું રૂપ. હવે અહીં ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું જે આઈએનજી વાળું રૂપ છે એને વી ફોરથી ઓળખવાનું છે. કેવું? આ આઈએનજી વાળું રૂપ છે ને એને આપણે વી ફોરથી ઓળખવાનું છે. ટૂંકું રૂપ વી ફોર. વી વન એટલે મૂળ રૂપ, વી ટુ એટલે ભૂતકાળનું રૂપ, અને વી ફોર એટલે આઈએનજી વાળું ક્રિયાપદ. આઈએનજી વાળું ક્રિયાપદ હવે સમજાઈ ગયું. મેં અહીં લખેલું છે વર્તમાન કૃદંત, એટલે આઈએનજી વાળા ક્રિયાપદનું બીજું નામ છે વર્તમાન કૃદંત. બરાબર? હું એમ કહું ને કે વર્તમાન કૃદંત લખો, તમને એમ આપેલું કે રીડનું વર્તમાન કૃદંત લખો, તો વર્તમાન કૃદંત એટલે શું? તો કે વર્તમાન કૃદંત એટલે આઈએનજી વાળું ક્રિયાપદ. સમજાઈ ગયું? એટલે પાકું કરી લેવાનું છે કે વર્તમાન કૃદંત એટલે આઈએનજી વાળું ક્રિયાપદ, અને આઈએનજી વાળું ક્રિયાપદ ને શું દર્શાવાય છે? વી ફોર. વર્તમાન કૃદંતને ઇંગ્લિશમાં લખાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ. બરાબર? સમજાઈ ગયું? ચાલુ વર્તમાન કાળની અંદર વર્તમાન કાળ શબ્દ છે ને એ કેનાથી દર્શાવાય? એમ, ઇઝ અને આર વડા. પછી ચાલુ શબ્દ છે એ કેનાથી દર્શાવાય? કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર આઈએનજી આવેલો હોય એટલે એ ક્રિયા ચાલુ દર્શાવાશે. મેં તમને એક્ઝામ્પલ લખીને બતાવ્યું. રીડ એટલે વાંચવું, રીડિંગ, વાંચી રહ્યો. પછી પ્લે, પ્લેઇંગ, વાંચી રહી. પ્લેઇંગ તો રમી રહી, રીડિંગ તો વાંચી રહી. છોકરી હોય તો વાંચી રહી છે, છોકરો હોય તો વાંચી રહ્યો છે. પછી ઘણા બધા હોય અને પ્લે આપેલું હોય અને આઈએનજી લગાડેલી હોય તો રમી રહ્યા છે. સમજાઈ શું કહું છું? રહ્યા છે, રહી છું, આ શબ્દ છે ને એ ચાલુ ક્રિયા દર્શાવે છે. હું ભણાવી રહી છું તો મારી ક્રિયા અત્યારે કેવી છે? ચાલુ. તો હું જે વાક્ય બોલું છું એ આપણે ચાલુ વર્તમાન કાળમાં લખવું પડે. હું અંગ્રેજી ભણાવી રહી છું, આ વાક્યને આપણે લખવું હોય તો એ વાક્યને આપણે ચાલુ વર્તમાન કાળમાં લખવું પડે. વર્તમાન કાળ એટલે એમ, ઇઝ, આર, છે, છો, છીએ, છું. અને ચાલુ એટલે કોઈ પણ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડેલ હશે એને ટૂંકમાં કહેવાશે વી ફોર. અને એનું બીજું નામ છે વર્તમાન કૃદંત, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ. જો અહીંયા પ્રેઝન્ટનો સ્પેલિંગ આપેલો છે, પ્રેઝન્ટ એટલે વર્તમાન, એ જ પ્રેઝન્ટ છે, અને કૃદંત એટલે પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલનો સ્પેલિંગ પાકો કરી લેજો, અને આઈએનજીવાળા ક્રિયાપદનું બીજું નામ વર્તમાન કૃદંત છે એ પણ યાદ રાખી લેજો. બરાબર? હવે આ બે પોઈન્ટની અંદર મેં શું કીધું? પહેલામાં એનો ઉપયોગ કીધો, ક્યારે વપરાશે એ, તો કોઈ પણ ક્રિયા ચાલુ હોય તેને દર્શાવવા માટે, અને એમાં ટુ બીના ક્રિયાપદ એમ ઇઝ આર જ આવશે. પરંતુ એમ ઇઝ આરની સાથે 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 એટલે મેં જોઈ પ્લસની નિશાની કરી છે, કર્યું છે ને, ક્રિયાપદ જે હશે એ કેવું હશે? આઈએનજી વાળું. જે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગશે એટલે એ ક્રિયા ચાલુ છે એવું દર્શાવાશે. રીડિંગ વાંચી રહી છે, પ્લેઇંગ રમી રહી છે. બરાબર? હવે સમજાઈ ગયું? આપણે વોઝ, વેર ને એમિઝાર બે કાળમાં ભણ્યા હતા, એવી રીતે આ ત્રીજા કાળમાં પણ એમિઝાર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ, અને આઈએનજી વાળા ક્રિયાપદને વી ફોર કહેવાશે, અને જેનું બીજું નામ છે વર્તમાન કૃદંત. હવે ઇન્ડિકેટર વર્ડ્સ. ઇન્ડિકેટર એટલે નિદર્શન કરનારા, સૂચન કરનારા. વર્ડ્સ એટલે શબ્દો. આઈડેન્ટિફિકેશન ઓફ ટેન્સ એટલે કાળની ઓળખ દર્શાવતા શબ્દો, એનું બીજું નામ લખ્યું છે ઇન્ડિકેટર વર્ડ્સ, નિદર્શન કરનારા શબ્દો. ક્યાં ક્યાં શબ્દો આપણે
चालू वर्तमान काल में आवे छे। चालू वर्तमान काल नी अंदर आपणे ओळखी शकीए एवा क्या क्या शब्दों छे। भूतकाळ में आपणे जोता था ने लास्ट इवनिंग गई सांजे, टू डेज अगो बे दिवस पहला, यस्टरडे गई काले, तो आ शब्दों द्वारा तमे ओळखी सकता था ने કે આ શબ્દો છે એ ભૂતકાળ દર્શાવે છે, એટલે આ વાક્ય ભૂતકાળમાં છે એવું। તો એની અંદર નાઉ એટલે હમણાં, હું એમ કહું ને હમણાં હું બોલી રહી છું, હમણાં હું લખી રહી છું। પછી લુક એટલે જુઓ, સી એટલે જુઓ, અને વોચ એટલે જુઓ, આ ત્રણે ત્રણ શબ્દો છે એ પણ આપણને ચાલુ વર્તમાનકાળનું નિદર્શન કરે છે। જુઓ, પેલી છોકરી બેઠી છે, તો જુઓ કહી શકીએ ને, એટલે લુક સી કે વોચ, ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ દર્શાવે એટલે એ ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે। પછી લિસન અને હિયર, બેયનું ગુજરાતી સાંભળો, લિસન અને હિયર, સાંભળો મારે તમને કંઈક કહેવું છે, તો આપણે કોકને અત્યારે જ કહેતા હોય ને એ વાક્ય, એટલે લિસન અને હિયર આ બંને શબ્દ પણ આ કાળમાં વપરાશે। પછી એટ ધીસ ટાઈમ, આ સમયે, આ સમયે હું બોલી રહી છું, તો અત્યારની ક્રિયા છે ને, એટલે એટ ધીસ ટાઈમ, આ સમયે। પછી એટ ધીસ મુમેન્ટ, મુમેન્ટ એટલે ક્ષણ અથવા પળ, આ ક્ષણે કે આ પળે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આ બધા શબ્દો છે એ આપણને ચાલુ વર્તમાનકાળનો નિર્દેશ કરે છે, ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે। હમણાં હું લખી રહી છું, તો આઈ એમ રાઇટિંગ નાવ, આ એટલે હું, એમ એટલે છું, રાઇટિંગ એટલે લખી રહી, અને નાવ એટલે હમણાં, હમણાં હું લખી રહી છું, બરાબર। આ શબ્દો છે એ વાક્યની શરૂઆતમાં, અથવા લુક તો વાક્યની શરૂઆતમાં આવે, નાવ તો વાક્યને અંતે આવે, એટલે આ શબ્દો છે એ શોધી લઈએ ને તોય આપણને ખબર પડી જાય કે ક્યાં કાળમાં વાક્ય લખેલું છે। ખબર પડી ગઈ, આ બધા વાક્યો છે એ ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે। આ તો મેં તમને એક્ઝામ્પલ બતાવ્યા હતા, બરાબર। ફરીથી એનો યુઝ ક્યાં થાય છે, કોઈ પણ ક્રિયા છે એ હાલમાં થઈ રહી હોય તે જાણવા માટે। પછી એના એમિઝાર ક્રિયાપદ છે એ વર્તમાન સૂચવે છે, અને આઈએનજી વાળું વર્તમાન કૃદંત વી ફોર છે એ ચાલુ ક્રિયા દર્શાવે છે, એટલે થઈ ગયું ચાલુ વર્તમાનકાળ। પછી ઇન્ડિકેટર હમણાં જ મેં તમને સમજાવ્યા, હવે આપણે એક કોષ્ટક જોઈ લઈએ, એક કોષ્ટક જોઈ લઈએ એટલે તમને આગળ બધાય વાક્યો છે એ સમજાઈ જશે, કારણ કે આ કોષ્ટક છે એ પહેલી વાર નથી આવ્યું, સાદા વર્તમાનકાળમાં આવ્યું હતું, ભૂતકાળમાં પણ, એટલે હવે તમને વધારે આ કોષ્ટક ઉપરથી સમજાઈ જશે। જુઓ, સિંગ્યુલર એટલે ખબર જ છે શું થાય, એક વચન, અને પ્લુરલ એટલે પણ બહુવચન, કેટલી બધી વાર આ કોષ્ટક આવી ગયું એટલે પછી બાજુમાં મેં અત્યારે ગુજરાતી લખેલું નથી। એફપી એટલે ફર્સ્ટ પર્સન, પહેલો પુરુષ, પહેલો પુરુષ એકવચનમાં આઈ અને બહુવચનમાં વી છે। હવે આઈ સાથે હંમેશા એમ જ આવે છે, ખબર જ છે આપણને, અને વી સાથે આર જ આવે છે, આ ટુ બીના ક્રિયાપદ છે। યુ એકવચન હોય તો પણ આર, અને યુ બહુવચન હોય તો પણ આર। હી સીને એક, ત્રીજો પુરુષ એકવચન છે એની સાથે ઇઝ આવશે, અને ધેય બહુવચન છે એટલે આર। આપણે સાદા વર્તમાનકાળમાં ભણ્યા હતા, એટલે વર્તમાનકાળ પૂરું, હવે આપણે ચાલુ જોવાનું છે, તો ચાલુ માટે કોઈ પણ ક્રિયાપદ છે એ કેવું હોવું જોઈએ, આઈએનજી વાળું। તો મેં અહીં એક જ ક્રિયાપદ લીધું છે, તમને બધા વાક્ય સમજાય છે એના માટે, એ ક્રિયાપદ લીધું છે પ્લે, પી એલ એ વાય, પ્લે એટલે રમવું, પ્લેની પાછળ શું લગાયેલું છે, આઈએનજી, પ્લેઈંગ, રમી રહ્યો, હવે અહીંયા આઈ છે, આઈ એમ પ્લેઈંગ, તો આઈ એટલે હું, પછી પ્લેઈંગ એટલે રમી રહી છું, એમ એટલે છું, હું રમી રહી છું, તમે છોકરો છો બરાબર, તો તમે એમ કહેશો હું રમી રહ્યો છું, એમ કહેશો ને બહુવચનમાં, વી એટલે અમે, પ્લેઈંગ એટલે રમી રહ્યા, બહુવચન છે ને, અને આર એટલે છીએ, અમે રમી રહ્યા છીએ। તો આ બે વાક્ય શું સૂચવે છે, આ બે વાક્ય એમ સૂચવે છે કે રમવાની ક્રિયા અત્યારે ચાલુ છે। યુ એકવચનમાં છે એટલે મારે શું લખવું પડશે, તું, તું રમી રહી છો, અથવા તું રમી રહ્યો છો,
છેની જગ્યાએ તમે એમ કહી શકો તું રમી રહ્યો છે, બરાબર. હવે એ બહુવચન છે તો તું ની જગ્યાએ મારે શું કરવાનું, તમે. તમે તમે બહુવચન છે એટલે રમી રહ્યા. પછી યુ આર પ્લેઇંગ એટલે તમે રમી રહ્યા છો. અહીંયા છે ચાલશે નહીં કારણ કે બહુવચન છે. તમે રમી રહ્યા છો, બે એક જ છે. યુ યુ આર આર પ્લેઇંગ પ્લેઇંગ સેમ જ છે, ફેરફાર એકવચન અને બહુવચનનો છે. એટલે અહીંયા તું રમી રહ્યો છે, છોકરી હોય તો તું રમી રહી છે, અને બહુવચન છે એટલે તમે રમી રહ્યા છો. ત્રીજો પુરુષ એકવચન, થર્ડ પર્સન. ત્રીજો પુરુષ એકવચન, હી સીન ઇટ. હી એટલે તે, સી એટલે તેણી, અને ઇટ એટલે પણ તે. આ ત્રણેય સાથે એમ ઇઝ આર માંથી કયો વર્ડ વપરાય છે, ઇઝ. અને આ પ્લે તો બધામાં સેમ જ છે, પ્લેઇંગ. તો શું બોલાય, તે રમી રહ્યો છે, તેણી રમી રહી છે, તે રમી રહ્યો છે એટલે રમી રહ્યો છે. પછી તેણી છે તો રમી રહી છે, અને તે છે તો રમી રહ્યો છે. હી સી ઇટ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ વર્તમાન અને આઈએનજી ચાલુ દર્શાવે છે. પછી હી હોય તો રમી રહ્યો, સી હોય તો રમી રહી. આ ઇટમાં પશુ પક્ષી જે હોય એ પ્રમાણે રમી રહ્યો, રમી રહ્યું એવી રીતે લખાશે. જો આ શબ્દ શું બતાવે, રહી રહી રહ્યો, આ શબ્દ છે ને એ આપણને ચાલુ દર્શાવે છે, અને છે છે એ વર્તમાન દર્શાવે છે. એટલે રહ્યો છે ચાલુ વર્તમાન, બરાબર. પછી ધ્યેય એટલે તેઓ, પ્લેઇંગ એટલે રમી રહ્યા, અને આર એટલે છે, તેઓ રમી રહ્યા છે, બરાબર. હવે આ પ્લે ની જગ્યાએ હું રીડ લખું, પ્લે ની જગ્યાએ અહીંયા રીડ લખું, આર એ ડી રીડ, તો રીડિંગ ગુજરાતી શું થાય, હું વાંચી રહી છું. પછી તું વાંચી રહ્યો છે, તેણી વાંચી રહી છે, અમે વાંચી રહ્યા છીએ, તમે વાંચી રહ્યા છો, તેઓ વાંચી રહ્યા છે. સમજાણું હવે, બે ક્રિયાપદ સમજાવ્યા, એના ઉપરથી તમને એવું ખબર પડી ગઈ હશે કે આ વાક્યો કેવી રીતે બોલાય ને કેવી રીતે લખાય. રાઇટિંગ, રીડિંગ, પ્લેઇંગ આ બધા શબ્દો છે ને આપણને ચાલુ કાળ સૂચવે છે, અને એમ ઇઝ આર આપણને વર્તમાન. એટલે બે ભેગા જોવા જોઈએ, એમ પ્લેઇંગ, એમ રીડિંગ, એમ રાઇટિંગ, એમ સિટિંગ, બરાબર. આ કોષ્ટક ઉપરથી હવે તમને વાક્ય રચના ખબર પડી ગઈ હશે, કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ જેને વી ફોર કહેવાય છે, બરાબર. હવે મેં ચાર એક્ઝામ્પલ લખ્યા છે, ચાર એક્ઝામ્પલ ગુજરાતીમાં લખ્યા છે, એનું આપણે ઇંગ્લિશ કરવાનું છે આના પ્રમાણે. કેના પ્રમાણે, ઉપર જે આપણે કોષ્ટક ભણ્યા એ પ્રમાણે. હું લખી રહી છું, પહેલાં કરતા આવશે એટલે આઈ, આઈ સાથે હંમેશા શું વપરાય, એમ, એમ એટલે છું, અને લખી રહી, લખવું એટલે રાઇટ. રાઇટનો છેલ્લો અક્ષર ઈ છે, નિયમ પ્રમાણે ઈને કાઢીને આઈ એન જી. આઈ એમ રાઇટિંગ, હું લખી રહી છું. અત્યારે લખવાની ક્રિયા કેવી હોય, ચાલુ. પછી બીજું, અમે વાંચી રહ્યા છીએ, અમે એટલે વી, વી સાથે આર, અને વાંચવું એટલે રેડ. ક્રિયા અત્યારે ચાલુ છે, રહ્યા શબ્દ દર્શાવે છે, આઈએનજી પ્રત્યય લાગશે. અમે વાંચી રહ્યા છીએ, અમે વાંચી રહ્યા છીએ. તે દોડી રહ્યો છે, તે એટલે હી, હી સાથે શું આવે, ઇઝ, અને દોડવું એટલે રન. પણ નિયમ પ્રમાણે વ્યંજનની આગળ એક સ્વર હોય તો વ્યંજનને બેવડાવીને આઈએનજી લાગશે, એટલે રનિંગ, તે દોડી રહ્યો છે, બરાબર. પછી ચોથું, તેઓ દોરી રહ્યા છે, તેઓ એટલે ધ્યેય, ધ્યેય સાથે શું આવશે, આર, અને દોરવું એટલે ડ્રો, ડ્રોની પાછળ આઈએનજી, ડ્રોઈંગ, દોરી રહ્યા, તેઓ દોરી રહ્યા છે. પછી વધારાના શબ્દોમાં ધ પિક્ચર,
પછી હી ઇઝ રનિંગ તે પછી કોની પાછળ દોડે છે એ શબ્દો તો એ બધા વધારાના શબ્દો આવશે. કરતા એમિઝાર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ, આ બે શબ્દ છે આપણા આ કાર્ડની અંદર મુખ્ય વપરાતા શબ્દો છે. એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય કેમ લખાય થોડું ઘણું હવે આઈડિયો આવી ગયો હશે. આવી ગયો ને કે પહેલાં કરતા, પછી એમિઝાર અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ. આના સિવાયના બે વાક્ય લખીએ આપણે. જો આઈ આવી ગયું બરાબર, વી આવી ગયું, પછી હી આવી ગયું ને ધેય. હવે આપણે યુ વાળું વાક્ય લખીએ. યુ એટલે તું. તું લખવાનું આવી ગયું, વાંચવાનું આવી ગયું, દોડવાનું. હવે આપણે શું લખશું? તું ચિત્ર જોઈ રહ્યો છે બરાબર. તું એટલે યુ, યુ સાથે શું આવશે? આર. જોવું એટલે સી, સી. ચિત્ર એટલે ધ પિક્ચર. તું ચિત્ર જોઈ રહ્યો છે. થઈ ગયું યુ કરતા એમિઝારમાંથી આર અને આઈએનજી વાળું ક્રિયાપદ. તું ચિત્ર જોઈ રહ્યો છે. સમજાણું? હવે આપણે એક હજી જ વાક્ય જોઈ લઈએ. પછી શું રહી ગયું? આઈ આવી ગયું, વી, વી આવી ગયું, યુ આવી ગયું, હી, સી ને ઇટ. સી એટલે તેણી કામ કરી રહી છે. તેણી એટલે સી, સી સાથે ઇઝ અને વર્ક એટલે કામ કરવું. આઈએનજી પ્રત્યે સી ઇઝ વર્કિંગ, તેણી કામ કરી રહી છે. આવી ગયા બધા ક્રિયાપદ સાથે બધા કરતા અને આ મુખ્ય ક્રિયાપદ કે જેના દ્વારા ક્રિયા થાય છે એ ક્રિયાની પાછળ આઈએનજીવાળા ક્રિયાપદ લાગેલા છે જેના દ્વારા આપણને ખબર પડે છે કે ક્રિયા હાલમાં ચાલુ છે અને ચાલુ ક્રિયાને દર્શાવવા માટે આઈએનજી લગાડેલું છે. હવે આપણે ફરીથી જોઈ લઈએ કે ચાલુ વર્તમાન કાળ એટલે શું. સાદો વર્તમાન કાળ અને ભૂતકાળ છે એનાથી અલગ છે. ચાલુ વર્તમાન કાળમાં આપણે શરૂઆતમાં કરતા લખીશું, કરતા પછી ફરજિયાત એમ ઇઝ આર લખીશું, એમ ઇઝ આર પછી આઈએનજી વાળું વર્તમાન કૃદંત વી ફોર. યાદ રાખજો, સાદો વર્તમાન કાળ લખશું ત્યારે વી વન લખાય છે મૂળ ક્રિયાપદ, સાદો ભૂતકાળ ભણીશું ત્યારે વી ટુ લખાય છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને હવે અત્યારે આપણે ભણીએ છીએ ચાલુ વર્તમાન કાળ જેને વી ફોર લખાશે આઈએનજી વાળું ક્રિયાપદ. એમાં ભૂલ કરવાની નથી. વી વન મૂળ ક્રિયાપદ, વી ટુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, વી ફોર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જેને વર્તમાન કૃદંત તરીકે પણ ઓળખાય છે. Now, look, see, watch, listen, hear, at this time, at this moment. આ બધા શબ્દો છે એ આપણને ચાલુ વર્તમાન કાળનો નિર્દેશ કરે છે. અને સિંગ્યુલર પ્લુરલ પ્રમાણે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એમ ઇઝ આર લખેલું છે તો આપણે ભણી ગયા છીએ. એક પ્લેનનું એક્ઝામ્પલ, રીડનું એક્ઝામ્પલ, એના દ્વારા કેવી રીતે ગુજરાતી લખાય એ પણ સમજાઈ ગયું અને છ વાક્ય છે ગુજરાતીના ઇંગ્લિશ કરીને પણ સૂચવ્યા. હવે રૂલ્સ ઓફ વર્બ્સ ભણવાના થશે. રૂલ્સ ઓફ વર્બ્સ એટલે રૂલ્સ ઓફ વર્બ્સ. રૂલ્સ એટલે નિયમો અને વર્બ્સ એટલે ક્રિયાપદ, ક્રિયાપદોના નિયમો. ક્રિયાપદોના નિયમો આપણે આની પહેલાં ભણ્યા હતા ને ભૂતકાળમાં, ડી, ઈડી, આઈઈડી, પછી વ્યંજનને બે ઉડાવીને ઈડી, એવી રીતે આની અંદર પણ ક્રિયાપદના નિયમો છે. તો ક્રિયાપદના નિયમો આની અંદર કેવા છે? કોઈ પણ ક્રિયાપદ છે એને છેડે આઈએનજી લાગે ને એટલે એ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ બની જાય. જો આપણે હમણાં કેટલા ક્રિયાપદ લખ્યા? રાઇટિંગ, રીડિંગ, સીઈંગ, રનિંગ, ડ્રોઈંગ, વર્કિંગ, બધાની પાછળ આઈએનજી પ્રત્યે લાગેલ છે. એટલે આઈએનજી પ્રત્યે લાગેલ છે એના ઉપરથી એ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ દર્શાવાય છે. એટલે રૂલ્સ ઓફ વર્બ્સની અંદર રાઇટ અને રીડ આ બે જોઈએ. એક એવો નિયમ છે કે કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય ને તો ઈને દૂર કરવાનું.
અને ઈ ને દૂર કરી અને આઈએનજી પ્રત્યય લગાડવાનું, બરાબર. અને એક એવો નિયમ છે કે એને સીધું આઈએનજી પ્રત્યય લાગી જશે. પછી હમણાં જ લખ્યું આપણે રન, છેલ્લો અક્ષર વ્યંજન, એની આગળ સ્વર, તો વ્યંજનને બે ઉડાવી અને આઈએનજી પ્રત્યય, બરાબર. એટલે રૂલ્સ ઓફ વર્બમાં આ બધા ક્રિયાપદો છે એ હવે પછી આના આ લેક્ચર પછીના પિરિયડમાં આપણે ભણીશું. અત્યાર સુધી ચાલુ વર્તમાન કાળ તમને હવે બંધ બેસી ગયો છે કે કોને કહેવાય, એમાં કેનો કેનો ઉપયોગ થાય, કેવી રીતે વાક્ય બને. અને હવે આ જે રૂલ્સ ઓફ વર્બ્સ છે એ આના પછીના પિરિયડમાં આપણે ભણીશું, એના ડીપમાં એક પછી એક રૂલ્સ લખતા જઈશું અને એના એક્ઝામ્પલ પણ ભણતા જઈશું. તો ત્યાં સુધી ચાલુ વર્તમાન કાળની વાક્યરચના પ્રમાણે તમારે જોઈ લેવાનું છે કે એમઇઝાર પ્લસ આઈએનજી ગોખી લેવાનું છે અને પ્રેઝન્ટ પાર્ટિસિપલનો સ્પેલિંગ પણ પાકો કરી લેવાનું છે અને એને V4 કહેવાય છે પણ યાદ રાખવાનું છે. ત્યાં સુધી ગુડ બાય વિદ્યાર્થીઓ.